આમ કોઈનો હાથ પકડીને ભાગી ગયેલી છોકરી આ ઘરની વહુ નહીં બની શકે, અને એ વાત તમારે સમજી લેવી જોઈએ, સમજવી જરૂરી છે. બા, તમને કોણે કહ્યું કે માનસી પાછી આવી ગઈ? એવું કંઈ નથી થયું. હું જે છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છું એ છોકરી એટલે તમારી હિંમત કેવી રીતે થઈ અમારી સામે આવવાની? જય સોમનાથ. ગુડ ઇવનિંગ વિક્રમસિંહ. આટ આટલું થયા પછી અમારી સામે આવવાની તારી હિંમત કેવી રીતે થઈ? આટ શરમ જેવું છે કે નહીં તારામાં? તારા હાથ પગ સલામત રાખ્યા ને અમારી ભૂલ, પણ આજે તારા હાથ પગ સલામત નહીં રાખી અમે. મોટા ભાઈ, દિગ્વિજયસિંહ, ખાનદાની માણસ આવી વાત કરે સારું ના લાગે. એ વિક્રમસિંહ, હવે તું અમને શીખવીશ કે ખાનદાની માણસ વાત કેવી રીતે કરે? આંખો આંખો કાઢે છે. આંખો કોને કાઢે છે? આજે તારી આંખો ફોડી ના નાખીએ ને તો અમારું નામ દિગ્વિજયસિંહ નહીં. મોટા ભાઈ, એક મિનિટ, તમે જરા શાંત થાઓ, એમની વાત સાંભળી તો લો કે શું કહેવા માંગે છે. પ્લીઝ બોલો. હા, અમે તો છોકરી વાળા એટલે અમારે તો સાંભળી જ લેવું પડે ને. ઠીક છે, એ લગ્ન કરવા માટે તૈયાર છે, પણ અમે તૈયાર નથી. હર્ષવર્ધન, અમે તમને એ વખતે પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીએ છે કે આ લગ્ન નહીં થઈ શકે. બા, અમારા નિર્ણયને તમે પણ માન્ય રાખો એ જરૂરી છે. બા, તમે પૂરી વાત તો સાંભળો, તમે જેવું વિચારી રહ્યા છો એવું કંઈ જ નથી. માફ કરજો, પણ મારે આ વાત તમારા મોઢે નહીં એના મોઢે સાંભળવી છે. હું ખાલી એટલું જોવા માંગુ છું કે એણે આ નિર્ણય લેવા માટે કોઈ પણ જાતનું દબાણ તો નથી કરવામાં આવ્યું ને? એને આ નિર્ણય પોતાની મરજીથી તો લીધો છે ને? જેમ તમે કહો એમ. ને અમે આમે છોકરી વાળા છીએ એટલે અમારે તો નમવું જ પડે ને. તમારે એની સાથે વાત કરવી છે ને, એ મારી સાથે જ આવી છે. અંદર આવો. શું કામ આવી હશે? કે સર, જે પ્રશ્ન મેં તારા ઘરવાળાની સામે તને પૂછ્યો હતો એ જ પ્રશ્ન હવે હું મારા ઘરવાળાની સામે પૂછું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. તું લગ્ન કરવા તૈયાર છે? હા, હું લગ્ન કરવા માટે તૈયાર છું. વિક્રમસિંહ, શું નવું નાટક શરૂ કર્યું છે? મારા પરિવારની આબરુ સાથે જો રમત રમી છે ને તો તને બહુ મોંઘું પડશે. એક મિનિટ મોટા ભાઈ,
તમે જરા શાંત થાઓ. આમાં આ કઈ રમત નથી રમી રહ્યા. કેસરને સામે ચાલીને મેં લગ્ન માટે પૂછ્યું હતું. એના ઘરવાળાની સામે લગ્નનો પ્રસ્તાવ મેં મૂક્યો છે. હર્ષવર્ધનસિંહ, તમારું મગજ તો ઠેકાણે છે ને? પછી આ વિક્રમસિંહે તમને કોઈ જાદુ ટોણાની ફાકી ખવડાવી દીધી છે? વેત જેવડી છોકરી અમારું અપમાન કર્યું હતું એ ભૂલી ગયા તમે? આ તો તમે પણ એનો હિસાબ ચૂકતે કરી જ દીધો ને મોટાભાઈ. તમારું અપમાન થયું એના કરતા વધારે અપમાન તમે આમનું કર્યું જ છે ને? અને માનસી જતી રહી એ વખતે પણ તમે આમનું ઘણું બધું અપમાન કર્યું હતું હે ને? ભૂલી ગયા મોટાભાઈ? મોટાભાઈ, જે થયું એ ગંગામાં મળ્યું. હવે આપણે આ સંબંધને નવી ઓળખાણ આપીએ. તમને શું લાગે છે, લગ્ન એ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ છે? ના, નથી જ. લગ્ન એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી જ. તો પછી મોટાભાઈ એ કોઈ બિઝનેસ પણ નથી. દીકરીના બાપને પૈસા ઉધાર આપીને તમે શરત મૂકવાની કે તમારી દીકરીના લગ્ન અમારા દીકરા સાથે કરાવવાના, અને જો એમ ન થાય તો ઉધાર આપેલા પૈસા પાછા આપવા માટે નોટિસ મોકલવાની અને કોર્ટમાં હાજર થવાની ધમકી આપવાની. અને શું કહેશો મોટાભાઈ? એક હાથે લેવાની અને એક હાથે દેવાની વાત હોય ને, અને હું તો બિઝનેસ જ ગણું છું. પણ હું તમારી જેમ બિઝનેસ નથી કરી રહ્યો. જે છે તમારા બધાની સામે છે એકદમ ક્લિયર કે હું કેસર સાથે લગ્ન કરવા માંગુ છું, અને એમાં એની પણ હા છે. અને મેં કન્ડિશન અપ્લાય જેવું કંઈ રાખ્યું જ નથી. છોકરા ને છોકરી ગમી ગઈ એટલે વાત પતી. મારા તરફથી તો કરો કંકુના. બેબી માસી, આ ઘરમાં જો કોઈ સેન્સિબલ વ્યક્તિ હોય ને તો એ તમે જ છો. તમે તમારા તરફથી અમારા સંબંધને ગ્રીન સિગ્નલ આપી દીધું છે, તો ચાલો આ વાત પર આશીર્વાદ પણ આપી દો. જીવનમાં મારે ક્યારેય જો કોઈ પોલીસ વાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું તો એની સાથે જ કરીશ. સુખી થાઓ. સાત જ દિવસમાં તારા લગ્ન થવાના છે. પહેલી વાર કુંડળી જોયા વગર બેબી માસીએ ભવિષ્ય ભાખ્યું અને સાચું પડ્યું. વહુ બેટા, વડીલોના આશીર્વાદ લો. ઘરની વહુને નમવાની આદત હોવી જ જોઈએ, બરાબર ને વેદિકા વહુ? જાઓ, બધાના આશીર્વાદ લો. અમારી ભૂલ છે, અમને માન્ય છે,
માનસી દીદી ભાગી ગઈ એ વાત તો અમને બધાને બહુ જ દુઃખ છે, પણ એના લીધે અમારા મા બાપે અમને ખરાબ સંસ્કાર આપ્યા છે એવું ના બોલશો. જાણો છો કે આપણા પરિવારની આબરૂ તમારા માટે સૌથી વધારે મહત્વની છે, અને તમે પણ જાણો છો કે આપણા પરિવારની આબરૂ પર ડાઘ લાગે એવું હું કાંઈ નહીં કરું. બા, મારા ઉપર વિશ્વાસ રાખો. હું જે કાંઈ પણ કરી રહ્યો છું ને એ આપણા પરિવારની આબરૂ જળવાઈ રહે ને એટલા માટે જ કરી રહ્યો છું. બા, આ લગ્ન માટે હું તૈયાર છું, કેસર તૈયાર છે, ઇવન વિક્રમસિંહ પણ તૈયાર છે. તમને શું વાંધો છે બા? વાંધો અમને કાંઈ નથી, પણ અમારે એમની સાથે જરા વાત કરવી છે. શું અમે વાત કરી શકીએ જો તમને વાંધો ના હોય તો? હા, ચોક્કસ. તો બોલાવો એમને. હું બોલાવી લઉં. સર, આવો, અમરબાને મળી લે, એમને તારી સાથે વાત કરવી છે. જા કેસર. હર્ષવર્ધન, બે દિવસ તમે બહુ બોલ્યા અને અમે શાંતિથી બધું સાંભળી લીધું. હવે અમે બોલીશું અને તમે શાંતિથી સાંભળશો. વચ્ચે વચ્ચે નહીં બોલતા, વચન આપો અમને. આપ્યું વચન. બેસો, બેસો. અમે ધાર્યું પણ નહોતું કે તમારી સાથે આ વિષય ઉપર વાત કરવી પડશે. તમારામાં છોકર મત છે. અમારા માટે તમારું મહત્વ એટલું જ છે કે તમે થનાર વહુના નાના બહેન છો, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. એટલે તમારું મહત્વ વધી જશે એવી ગેરસમજણ ના કરતા. જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવજો. બા, તમે અપમાન કરી રહ્યા છો. તમે વચન આપ્યું છે, પાળો. એ સર, જો તમારી બહેન સાથે આ લગ્ન થયા હોત તો તમારી સાથે મળવાનું ને બોલવાનું બહુ ઓછું હોત, સાવ શૂન્ય જ સમજો.
વાર તહેવારે કદાચ મળવાનું થાત. તમારી બહેને જે આ બે જવાબદારી ભર્યું પગલું ભર્યું છે એ બા એના લીધે જે કંઈ પણ થયું છે તે એમાંથી માર્ગ કાઢવા અને અમારા પરિવારની આબરૂ જળવાઈ રહે એટલા માટે હર્ષવર્ધને જે નિર્ણય લીધો છે એ અમારે મજબૂરીમાં સ્વીકારવો પડે છે અને આ અમે જીવનભર નહીં ભૂલી. ત્યાં સુધી કે મને માંડવે આવીને કોઈ પણ પ્રકારની વિધિ કરવામાં જરાય ઈચ્છા નથી. એટલે જ તમારી સાથે વાત કરવા તમને અહીંયા બોલાવ્યા છે. હવે અમે જે કંઈ કહીએ એ ધ્યાનપૂર્વક સાંભળશો અને જીવનભર યાદ રાખજો. પહેલું એ કે જો આ લગ્ન અમે નહીં સ્વીકારીએ તો અમારી બદનામી થશે, અમારું નામ ખરાબ થશે. અને તમે જાણો છો કે અમારું નામ કેટલું મોટું છે, બહુ મહેનત કરીને નામ ના મેળવી છે. અને બીજું કે તમારા કરતા દેખાવડી ઊંચા ખાનદાનની જે અમારી તોલે આવે એવી છોકરી સાથે અમે હર્ષવર્ધનના લગ્ન કરાવી શક્યા હોત. આ વાત તમે ક્યારેય ભૂલતા નહીં. જોકે તમારા બહેન પણ અમારી તોલે આવે તેવા નહોતા, પણ એ શિક્ષિત હતા. તમારા કરતા દેખાવે થોડા સારા હતા, જ્યારે તમારામાં એવું કાંઈ નથી. ના રૂપ, ના ગુણ, ના ભણતર, ના ખાનદાની પ્રતિષ્ઠા કે જે અમારા ઘરની શોભા વધારે. માત્ર ને માત્ર મજબૂરીમાં અમે તમને આ ઘરની વહુ બનાવીએ છીએ એ વાત તમે ક્યારેય ભૂલતા નહીં. હવે તમે આશીર્વાદ લઈ શકો છો. અમારા ઘરમાં તમને કોઈ તકલીફ નહીં પડે. જ્યાં તમારા સપનાઓનો અંત થાય છે ને ત્યાંથી અમારા વૈભવની શરૂઆત થાય છે. એટલે જે કંઈ પણ તમને દાનમાં મળ્યું છે ને એ ભૂલતા નહીં. તમે જઈ શકો છો. બા, અમે કેસર સાથે આવી રીતે કેમ વાત કરી? હર્ષવર્ધન, તમારા લગ્ન છે એટલે બધું તમે નક્કી નહીં કરો. પણ બા, તમે જે નિર્ણય લીધો એ અમે સ્વીકારી લીધો ને તો અમારી થનાર વહુ સાથે અમારે કેવી રીતે વાત કરવી અમને નક્કી કરવા દો. આજ પછી અમારા સાસુઓની વચ્ચે નહીં બોલતા. હવે આમ મોઢું લટકાવીને ના ઉભા રહો, બોલો જે કંઈ થયું એ ગંગામાં ભળ્યું. હવે કાલે તમારા લગ્નનું મુહૂર્ત છે, કાલનો દિવસ તમારો છે. હવે જાઓ, જઈને આરામ કરો. કાલે તમારે વ્યવસ્થિત દેખાવાનું છે, વ્યવસ્થિત દેખાવું જરૂરી છે. અત્યારે તમે કેસર સાથે જે રીતે વાત કરીને એનું તમને પાછળથી દુઃખ થશે, કારણ કે તમે બહારથી જેટલા કઠણ છો ને અંદરથી એટલા જ નરમ છો, એકદમ કોમળ હૃદય છો. અને આ વાતની કેસરને પણ એક દિવસ જાણ થશે, એને જાણ થવી જરૂરી છે અમારા માટે. જાઉં છું.